चाहे समय थी पुलिस ने सुबह खा दिया उसके अंदर लगता रास्ते के सारी हरे सारा बैठ रहे थे दोनों अमित सिंह मेमोरियल फाउंडेशन कॉन्फेडरेशन ऑफ सिटीकल्चर एसोसिएशन ऑफ इंडिया ने जूनागढ़ कृषि यूनिवर्सिटी द्वारा करवामां आवी छे आ કોન્ફરન્સની અંદર બધા જે વિશ્વ જેટલા વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે ત્યાં 12 જેટલા સેશન રાખવામાં આવ્યા છે અને મૂળ ઉદ્દેશ એ છે કે સામાન્ય પ્રધાનમંત્રીશ્રીએ આહવાન આપ્યું છે કે 2022 સુધીની અંદર ખેડૂતોની આવક બમણી થાય અને એ બમણી કરવા માટે કયા કયા તાંત્રિકતાઓ છે ખેડૂતોના પોતાની પણ પોતા શક્તિ જે કરી રહ્યા છે એ બધાનો સમન્વય કરી જેથી કરીને ખેડૂતોની આવક બમણી કરવામાં ઉપયોગી થઈ શકે એ વિશેની ચર્ચા 3 દિવસ બીજા દિવસે અહીંયાથી ખેડૂતોને પણ બોલાવવામાં આવ્યા છે અને ખેડૂતો પણ પોતાની વાતમાં એનો ખેડૂતોને પણ ઇનામ આપવામાં આવશે પ્રોત્સાહન તરીકે જે કે ખેડૂતો કામ કરે છે એને પ્રોત્સાહન રૂપે એ માટે ભારત સરકારના રાજ્યકક્ષાના કૃષિ મંત્રી રૂપાલા સાહેબ પણ બદલવાના છે 20 તારીખે 4 વાગે અને આ એએસએલ ફાઉન્ડેશન દ્વારા જે કૃષિની અંદર સારું કામ કર્યું હોય વૈજ્ઞાનિક જેને આખી જિંદગી કર્યું હોય એને અને બીજા વૈજ્ઞાનિકોને એ લોકો એવોર્ડ પણ આપે સાથે સાથે અમિત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશન એટલે કે અમિત સિંહ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની અંદર કામ કરતા હતા એચપીસીએ જે નાગાયકના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એ રિટાયર થયા મહારાષ્ટ્રની પસંદગી શરૂઆતમાં એ લોકો ખેડૂતો વૈજ્ઞાનિકો અને જુદી જુદી સંસ્થાઓ છે ખેતીની જેને કારણે ખેડૂતોને આની જાણકારી મળે અને નવી તાંત્રિકતાઓ વિકસાય ખેડૂતો વધુને વધુ આગળ આવે અને સૌ ઉત્પાદન વધે અને માર્કેટિંગની હોય બાબત હોય તો પણ એના આમ એ કૃષિલક્ષી આ એના જન્મદિવસની ઉજવણી કૃષિનો અનુભવ કરી રહ્યો છે એમાં વધુનીગત કૃષિ દિવસથી એમાં ભાગ લીધો અને એમના આ પ્રેરણાથી ઘણા ખેડૂતોની આવક પણ બમણી થઈ છે ઘણા ખેડૂતોએ ખૂબ સારી આવક પણ કરી છે સારી ખેતી પણ કરતા થયા છે એવા ખેડૂતોને જે 25 ખેડૂતો છે અને ઇનામ પણ ફાઉન્ડેશન આવી એક સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે એમાં જૂનાગઢ કૃષિ મિનિસ્ટર ભાગ લીધી અને 3 દિવસથી સમય આપ્યો